અમદાવાદનો ઓઢવ વિસ્તાર કે જ્યાં એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. ઓઢવ રિંગ રોડ પરના એસ્ટેટમાં આગ લાગી, પાટીદાર એસ્ટેટ, જ્યાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી છે. ફાયર વિભાગની 3 ગાડીઓએ આગ પર કાબુ મેળવી લીધો છે. આગ કેવી રીતે લાગી તેની હજી સુધી કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ. પાટીદાર એસ્ટેટ કે જ્યાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ, તાત્કાલિક ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી. ફાયર વિભાગના અધિકારીઓએ સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન શરૂ કર્યા. અમારા સંવાદદાતા કુશાંક સોની પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું. કુશાંક, કયા કારણોસર આગ લાગી હતી, શું વિગતો? ફાયરિંગમાં શોર્ટ સર્કિટ થયું હોવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન ફાયર વિભાગનું છે. ઓટો વિસ્તારમાં હવે પાટીદાર એસ્ટેટ અને ફાયર વિભાગને કોલ મળતા 3 ગાડીઓ રવાના કરવામાં આવી હતી. આગ ઉપર કાબુ કરી લેવામાં આવ્યો છે અને હાલ સ્મોક વેન્ટિલેશનની કામગીરી ફાયર વિભાગ તરફથી શરૂ કરવામાં આવી છે. અંદર કોઈ વ્યક્તિઓ ફસાયેલા નહોતા કે નહીં તેને લઈને પણ પુષ્ટિ કરવામાં આવી છે. અને માત્ર સવારના સમયે આગ લાગી હોવાના કારણે એસ્ટેટની બહારના સિક્યુરિટી ઘટનાસ્થળ પર હાજર હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી છે. પણ આગનું સાચું કારણ જાણવા માટે અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગ તરફથી અત્યારે ગતિવિધિઓ અને પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે અને તેના માલિકનો સંપર્ક સાધી અને કેટલું નુકસાન થયું છે તેનો આંકડો પણ જાણવા માટેની કવાયત ફાયર વિભાગ તરફથી શરૂ કરવામાં આવી છે. આભાર કુશાંક જાણકારી આપવા માટે. તો હાલ તો આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે. ફાયરિંગમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.